હાલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે અસફળ પ્રયાસ પણ સાધનાનું મહત્વનું સોપાન છે. શીલ ધર્મના નામનો એક આધ્યાત્મ પીપાસો યુવક સાધના કરી રહ્યો હતો. સાધનામાં પ્રાથમિક સફળતા મળ્યા પછી તેનો માર્ગ ધીરે ધીરે અઘરો થતો જતો હતો. તેનું મન ઘણીવાર સાધનાથી વિમુખ થઈ જતું હતું. કેટલીક વાર ઈચ્છિત સફળતા ન મળે તો તે ઉદાસ, હતાશ તથા નિરાશ થઈ જતો હતો. મનનો સંતાપ શાંત કરવા માટે શીલ ધર્મે ગીચ જંગલમાં રહેતા બાબા પ્રજ્ઞાચક્ષુને મળવાનો નિશ્ચય કર્યો. તેમના વિશે કહેવાતું હતું કે તેઓ સાચા જિજ્ઞાસુને કદાપી નિરાશ કરતા ન હતા. ત્યાં જવા માટે તે શહેરમાંથી તેની નજીકમાં આવેલા જંગલમાં ગયો. વનની હરિયાળી તથા શીતળતાથી શીલ ધર્મને શાંતિનો અનુભવ થયો. પરંતુ ગીચ જંગલમાં રહેતા જંગલી પશુઓનો ડર તેને સતાવતો હતો. તો બીજી બાજુ વનના શાંત વાતાવરણમાં પક્ષીઓનો કલરવ તેને આનંદિત કરી રહ્યો હતો. જંગલમાં બાબા એક ટેકરી પર રહેતો હતા. તેને પર ચડતા શીલ ધર્મને શ્વાસ ચડતો હતો. જ્યારે તે થાકી જતો ત્યારે થોડીક વાર માટે થાપ ખાતો. જંગલમાં વહેતા ઝરણામાંથી પાણી પીને તે પોતાની તરસ છીપાવતો અને આગળ વધતો. આ રીતે કેટલાય કલાકોની યાત્રા કર્યા પછી શીલ ધર્મ બાબાની ગુફાના દ્વારે પહોંચ્યો. જ્યારે શીલ ધર્મના મનમાં કોઈ સમસ્યા સતાવતી હોય ત્યારે બાબા પાસે જતો. બાબાજી પણ તેને આવેલો જોઈને સમજી જતા કે આ છોકરાને કોઈ સમસ્યા સતાવી રહી છે અને તે તેનું સમાધાન મેળવવા આવ્યો છે. શીલ ધર્મે ગુફામાં જઈને બાબાજીને સાક્ષાંગ પ્રણામ કર્યા અને તે પોતાની સાથે જે ફળ ફૂલ લઈ ગયો હતો તે તેમના ચરણોમાં ચડાવ્યા. બાબાજીએ શીલ ધર્મના ખબર અંતર પૂછીને બાજુની એક ગુફામાં વિશ્રામ કરવાનું કહ્યું. કંદમૂળ તથા ફળ ખાઈને રાત્રે તે ગુફામાં સૂઈ ગયો. બીજે દિવસે સવારે શીલ ધર્મને પોતાની સાથે લઈને બાબાજી ગીચ જંગલમાં નીકળી પડ્યા. રસ્તે ઘાસ પરથી પાણી ટપકી રહ્યું હતું, જે સીધું મોટા પથ્થરો પર પડતું હતું. જ્યારે પાણી પડતું એ જગ્યાએ ઊંડો ખાડો પડી ગયો હતો. તેને દેખીને શીલ ધર્મને આશ્ચર્ય થયું. બાબા શીલ ધર્મને આશ્રય પામતો જોઈને કહેવા લાગ્યા કે વત્સ, પાણીના એક ટીપામાં કોઈ શક્તિ હોતી નથી, તેનો સ્પર્શ કોમળ હોય છે. એમ છતાં તે વારંવાર એક સ્થાન પર પડવાથી પોતાનો પ્રભાવ પાડે છે અને તે સ્થળ ખાડો પડી જાય છે. આ નાના પરંતુ નિરંતર પ્રયાસથી અમોઘ શક્તિનું પરિણામ છે. બાબા પોતાની વાત આગળ વધારતા કહેવા લાગ્યા કે વત્સ, શીલ ધર્મ, આ રીતે સાધકનો નાનો પ્રયાસ પણ આવો જ પ્રભાવ પાડે છે. એ માટે સતત પ્રયત્ન કરવો ખૂબ મહત્વનો છે. નિયમિત રૂપે સ્વાધ્યાય, સત્સંગ, જપ, તપ, ધ્યાન, પ્રાર્થના, આત્મચિંતન, મનન તથા આત્મસુધાર માટે થોડા પણ પ્રયત્નો લાંબા સમય સુધી કરતા રહેવાથી તે ચિત્તવૃત્તિઓના ઝંઝાવાતનો સામનો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પ્રશ્ન માત્ર નિયમિતતાનો છે. જંગલમાં બીજે છેડે કેટલાક લોકો પથ્થરને તોડી રહ્યા હતા. એમની આવી સખત મહેનતને જોઈને પણ શીલ ધર્મને આશ્ચર્ય થયું કે તેઓ લોખંડના મોટા હથોડાથી ખડક પર ઘા કરી રહ્યા હતા. પરંતુ તેમના હથોડાની કોઈ અસર ખડક પર થતી ન હતી. આથી તેણે બાબાને પૂછ્યું કે સફળતા ન મળવા છતાં આ લોકો આવું દુષ્કર કાર્ય શા માટે કરી રહ્યા છે. બાબાએ કહ્યું કે તેમના આ કાર્યની પાછળ જીવનનો એક મોટો મર્મ છુપાયેલો છે. માત્ર તેની સમજવાની જરૂર છે.
તેમનો દરેક પ્રહાર એ પથ્થર પર પોતાનો પ્રભાવ પાડે છે, પરંતુ તે અત્યારે તને દેખાતો નથી. જો તેઓ હિંમત હાર્યા વગર આ જ રીતે તે પથ્થર પર સતત પ્રહાર કરતા રહે છે તો ધીરે ધીરે તેમાં તિરાડ પડશે, પછી તે દરેક પ્રહારથી ઊંડી થતી જશે અને એક સમય એવો આવશે કે તે પથ્થરના બે ભાડિયા થઈ જશે. બાબાએ આગળ કહ્યું કે સાધનાત્મક જીવનનું સત્ય પણ આ જ છે. કુસંસ્કારો આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સખત પથ્થર બનીને અવરોધો ઉભા કરે છે અને આપણને આગળ વધવા દેતા નથી. એ કુસંસ્કારને સાધકે આ રીતે જ તોડવા પડે છે. શરૂઆતમાં સાધનાત્મક પુરુષાર્થની કોઈ અસર દેખાતી નથી, પરંતુ જો સાધક હિંમત ન હારે અને ઠાક્યા વગર નિરંતર પ્રયાસ કરતો રહે તો તે સંસ્કારો કમજોર થવા માંડે છે અને સાધકની સાધનાની શક્તિ તેમના મૂળિયા સુધી પહોંચી જાય છે. પછી એક દિવસ એવો આવે છે કે સાધક તેમને ઉખાડી ફેંકવામાં સફળ થઈ જાય છે. એક એક કરીને પોતાના કર્મ સંસ્કારોને આ રીતે નષ્ટ કરી શકાય છે. ફરતા ફરતા તેઓ એક ઊંડી ખીણમાં પહોંચી ગયા. બાબા ખીણની ઊંડાઈ તરફ ઈશારો કરતા બોલ્યા કે શીલ ધર્મ આપણને ભ્રમ થઈ શકે કે આપણે આ ખીણના તળિયા સુધી કઈ રીતે આવી ગયા. ખરેખર તો આપણે શિખર પર પહોંચવાનું હતું, પરંતુ જો શિખરનો રસ્તો ખોઈ એમાં થઈ પસાર થતો હોય તો પથિકે તે ખાઈઓ પસાર કરવી પડે છે. તેમના રસ્તાનું એક અનિવાર્ય વિધાન માનીને વિચલિત ન થવું જોઈએ, પરંતુ એકનિષ્ઠ બનીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહેવું જોઈએ. ધીરે ધીરે ધર્મશીલને બુદ્ધિના કમાન ઉગડી રહ્યા હતા. તેને સાધનાત્મક માર્ગની સફળતાનું સમાધાન મળી ગયું હતું. તેમને સમજાઈ રહ્યું હતું કે ભૌતિક જીવન હોય કે આધ્યાત્મિક, પણ નિરંતર પ્રયાસ કરતા રહેવાથી સફળતાનો માર્ગ અવશ્ય કપાઈ જાય છે. કોઈ પણ પ્રયાસ નિરર્થક જતો નથી. પહેલી નજરે અસફળ લાગતો પ્રયાસ અંતિમ સફળતાનું એક પગથિયું બની જાય છે. તેથી જો એક સ્પષ્ટ લક્ષણ નક્કી કર્યું હોય તો માર્ગમાં આવતી અસફળતાઓથી જરાય વિચલિત ન થવું જોઈએ, કારણ કે નિષ્ફળતા જ સફળતાનું સોપાન બની જાય છે. હવે શીલ ધર્મને સમજાઈ ગયું કે સાધનાત્મક પ્રયાસોમાં મળતી અસફળતાથી તે નકામો ગભરાતો હતો. હવે તેને સફળતા મેળવવાનો સાચો અને સચોટ માર્ગ મળી ગયો હતો. બાબા પ્રજ્ઞાચક્ષુ પાસેથી પોતાની સમસ્યાનું સમાધાન મેળવીને તે કૃતજ્ઞતાપૂર્વક તેમને પ્રણામ કરીને પોતાના ઘર તરફ આવવા ચાલી નીકળ્યો અને બમણા જોશથી પોતાના સાધનાત્મક પ્રયાસમાં સંલગ્ન થઈ ગયો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. વિદ્યાર્થીઓને આપસમાં ઝઘડતા જોઈને ગુરુએ તેમને સમજાવતા કહ્યું કે યાદ રાખો, આ સંપૂર્ણ જગત એક શરીર છે. દરેક જીવ તમારા હાથ, નખ અને આંગળીઓની જેમ એક મહત્વના અવયવો છે. જો હાથ, આંગળી યા નાક શરીરથી જુદા થઈ જાય તો પછી તેમનું કોઈ મહત્વ રહેતું નથી. આત્મા જ્યારે પોતાને પરમાત્માનો એક અંશ હોવાનો અનુભવ કરે ત્યારે જ તે સાચા અર્થમાં આત્મા છે. મનુષ્ય પણ આ વિરાટ વિશ્વનો એક કણ છે. અખિલ વિશ્વના આત્માથી આપણે પોતાને જુદો ન માનવો જોઈએ. આત્મનું કલ્યાણ એમાં જ છે કે તે પોતે સમગ્ર શરીર સાથે જોડાઈને પોતે સમગ્ર શરીર સાથે પોતાને જોડાયેલો રાખે. કોઈ પણ અંગને અભાવ કે કષ્ટ હોય તો તે તેના નિવારણનો ઉપાય કરે. જો હાથ પોતાનો આ કર્તવ્ય ધર્મ છોડી દે અને માત્ર પોતાના પૂરતો જ સીમિત રહે તો તે પોતે જ નષ્ટ થઈ જશે અને આખા શરીરને પણ નષ્ટ કરી નાખશે. સક્રિયતા જ પતન છે અને વિશાળતા ઉત્થાન છે. કોઈ પારકો નથી, બધા આપણા જ છે. બધાના કલ્યાણમાં આપણું જ કલ્યાણ રહેલું છે. શિષ્યોને સમજાઈ ગયું કે
પરસ્પર વિમર્શ્ય અને મતભેદથી કદાપી કોઈનું કલ્યાણ થતું નથી. વિશ્વના કલ્યાણમાં જ આપણું કલ્યાણ રહેલું છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય.